ગુજરાતમાં ભાદરવો મહિનો ભૂક્કા બોલાવશે આ વાત હવે નહીં પરંતુ જૂનાગઢના વંથલીના આગાહીકાર રમણીક વામજાએ કરી આગાહીકાર વામજાની આગાહી છે એ પણ સાંભળો શું કહી રહ્યા છે

એકવીસ નવ તારીખથી પછી નવ્યા નક્ષત્ર વરસાદ થશે અને મંડાણી વરસાદ થશે બે થી બે થી મારું પૂરું અનુમાન છે રમણીક વામજાએ સપ્ટેમ્બર મહિનાની તારીખો સાથે આગાહી કરી છે તારીખ ત્રણ નવ બે હજાર ચોવીસ તારીખ નવ નવ વરસાદ તેમાંની અંદર એક વિછડો બે છે અત્યારે આ વરસાદ અમરેલી ભાવનગર જુનાગઢમાં પણ આ વરસાદ હજી પણ ઘણી જગ્યાએ વરસાદ ગાજવી સાથે વરસાદ થશે તારીખ સુધીમાં મંડાની વરસાદ થાય કારણ કે અતિ ભારે ગરમી પડશે તો તેમણે ભાદરવામાં તીડના આક્રમણની પણ વાત કરી છે કાર્તિક મહિનાની અંદર જે બારે માર્ચ પૂર્ણ જોવા પદ્ધતિ હોવાથી જે તીર પંખી રાજસ્થાન બોર્ડર ઉપર ભાદરવા મહિનામાં અત્યારે જે તીર પંખી પણ દેખાશે દેખાશે અત્યારે જે વરસાદ વર્ષી છે ગરમી પ્રમાણ વધારે રહેશે તો ગુજરાતમાં ખેલૈયાઓમાંથી ચિંતાજનક સમાચાર પણ વામજાએ આપ્યા નવરાત્રીના અંદર હાથીય નક્ષત્ર પાંચ નોરતા ઉવાતી છે છેલા છેલા પાયો પર નોરતાને અંદર વરસાદ થશે કારણ કે જે ગરમી પ્રમાણ હોવાથી હાથિયા નક્ષત્રની અંદર અને હાથીઓ પાંચ પૂરો થાય અને ચિત્રા નક્ષત્ર દશેરા પછી જે શરદ પૂર્ણિમા ત્યારે પણ વરસાદ સારો થશે દિવાળીના દિવસોમાં ગરમીનો પ્રકોપ રહી શકે છે વર્ષની અંદર દિવાળીથી દિવાળીથી દિવાળી છવ્વીસ વિછુડાઓથી એક વીછડો એટલે ત્રણ દિવસ ઈઠો દિવસ ગરમી ભાદરવા મહિનામાં અને પણ નોરતામાં પણ અતિ ભારે ગરમી પડશે એટલે ગરમીનું કારણ હોવાથી કારણ કે હજી પણ એક જે આપણે કાનનો જન્મ થાય જન્માથી અંદર જે આ જે ભૂર પવન એટલે ઈશાનનો પવન વાવાથી અતિ ભારે ગરમી થશે તો વંથલીના આગાહીકાર રમણીક વામજાનું ખેડૂતોની સૂચન છે આ ગરમીને કારણે આપણા ભાઈને મારે વિનંતી છે સાફ વીસી કરવાનો બનાવ વધારે બનશે વૈશાખ વધ પડવાના દિવસે કૃતિકા નક્ષત્ર હોવાથી ત્યાં ભરણી નક્ષત્ર હોવાથી નથી ભરણી નક્ષત્ર નથી એટલે ઘાસચારો પણ બગડશે ખેડૂ માટે વિનંતી છે તમે પાછતરા વરસાદ આ વરસાદ થવાથી અગાઉ જે માનવી ઓરલી માનવી હોવાથી ઘાસચારો સાચવજો એવું મારું પૂરું અનુમાન છે સાબરકાંઠાના ખેડબ્રહ્માની કોસંબી નદીમાં પાણી છોડાયું ઉપરવાસમાં ભારે વરસાદને લઈને ડેમમાં પાણીની આવક થઈ રહી છે આ ખેડવા ડેમ છે ખેડવા ડેમની કુલ સપાટી બસોને ઓગણસાહીઠ સિત્તેર મીટર છે હાલ જળ સપાટી બસોને સત્તાવન પોઈન્ટ પિસ્તાળીસ મીટરે પહોંચી છે પાણીની આવક થતાં ખેડવા ડેમનો એક ગેટ ખોલાયો છે અને ડેમમાંથી બસો ચાલીસ પાણીનો પ્રવાહ કોસંબી નદીમાં છોડાયું છે નદીમાં પાણી છોડાતા નીચાણવાળા વિસ્તારોને એલર્ટ કરવામાં આવ્યા છે

સાબરકાંઠાનો છે અને બીજી તરફ ખેડવા ડેમ પણ છે જ્યાં બસો ચાલીસ ક્યુસેક પાણી છે એ છોડવામાં આવી રહ્યું છે બંને ડેમમાં પાણીની આવક થઈ રહી છે જેના કારણે ડેમમાંથી પાણી છોડવામાં આવી રહ્યું છે એક તરફ સાબરકાંઠાનો ખેડવા ડેમ તો બીજી તરફ સાબરકાંઠાનો જ હરણવાવ ડેમ છે ઉપરવાસમાંથી જે પાણી આવી રહ્યું છે તેના કારણે ડેમમાં પાણીની સપાટી વધી રહી છે આગળ વાત કરીશું હવે મેઘ તાંડવે તો કવર તોડી દીધી જામનગરમાં પડેલા ભારે વરસાદથી ખેડૂતોને પારાવાર મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો પવન સાથે પડેલા વરસાદને કારણે ખેતરોમાં વીજપોલ ધરાશાયી થતા વીજ પુરવઠો ખોરવાઈ ગયો છે ખેડૂતોની માંગ છે કે સૌથી પહેલા વીજ પુરવઠો શરૂ કરવામાં આવે વીજપોલ ધરાશાયી થવાના કારણે ખેતરોમાં જવું પણ મુશ્કેલ બન્યું છે પાકને પણ નુકસાન થઈ રહ્યું છે ગામના ખેડૂતો આપણી સાથે છે શું કહેશો અત્યારે ખેતીની વીજળી ઘણા સમયથી ગુલ છે અઠવાડિયું થવા આવ્યું જે અનરાધાર વરસાદ વરસ્યો હતો તેને લઈને ખેતરોમાં હજી પણ વીજ પોલ પડ્યા છે શું કહેશો હવે સરકાર શ્રીને અમે એ જ જીઈબી વાળાઓને વિનંતી કરી છે કે જેમ બને તેમ જલ્દી લાઇટનો પુરવઠો ચાલુ થાય પૂર્વવર્ત એવી બધાની અપેક્ષા છે નહીં તો આ પાક આખો મુરજાઈ અને આખું વરસ ફેલ જશે જો ગામડામાં હશે તો તમારે સિટીમાં કાંઈક એનો લાભ મળશે હજી મજૂર તો બાકી ગામમાંથી પાણી ભરીને જાય છે તો એ કંટાળી જાય છે બરાબર આ પાણી અત્યારે લાઇટું નથી તો પી નથી લાગતા બને એમ કે હવે જ્યાં લાઇટું અહીંયા આવે તો અમારે પાણી ઘરેથી ગામમાંથી લઈ ન જાવું પડે ગામમાંથી પાણી લઈને આવવું પડે છે દવા છંટકાવમાં અને અન્ય કામગીરીમાં પણ વિક્ષેપ થાય છે શું કહેશો ખેતરોમાં વીજળી નથી જેને લઈને કેવી તકલીફો તકલીફ તો તમે જોઈ શકો છો બધા પોલ ધરાશય થઈ ગયા છે બરાબર તો ખેડૂતને જેમ બને એમ દવા છાંટવામાં પાણી પીવામાં મજૂર વર્ગ અહીંયા રહીએ છે વાળીએ એને તકલીફ ન પડે તો તાત્કાલિક વીજ પોલ ઊભા કરવા અને અમે સરકારશ્રીને નમ્ર વિનંતી કે જેમ બને એમ પેલો પહેલી પ્રાયોરિટી વીજળીને આપે ગામમાં છે ને પહેલાં તો વીસ પચી એટલે ખેતી વિસ્તારમાં વીસ પચી પોલ ધરાશાયી થયા છે આશરે એવું છે લગભગ જી બીવાળા સર્વે પણ કરવાનું ચાલુ કર્યું છે એટલે જેમ બને એમ ઝડપથી લાઇટું વાડીઓમાં ચાલુ થાય એવી ખાસ માંગણી છે ફળીમાં દવા છાંટવા માટે પણ પાણીની જરૂર હોય તે પણ નથી કારણ કે આઠ દિવસ થવા આવ્યા જે પ્રકારે અંડાધાર વરસાદ જન્માષ્ટમી બાદ વરસ્યો હતો અનેક વીજપોલોને નુકસાન થયું છે અહીં ટ્રાન્સફોર્મર ક્ષતિગ્રસ્ત થયા છે ત્યારે જામનગર જિલ્લાના ધ્રોલ પંથકના આ જે સોહેલ ગામના ખેડૂતો છે એ ખેડૂતોની હૈયાવરાળ જોઈ અહીં ખેતરોમાં જે વીજ પોલ પડ્યા છે તે તાત્કાલિક ઊભા કરવામાં આવે વીજળી પૂર્વવત કરવામાં આવે ને ખેતીની વીજળી આપવામાં પ્રાથમિકતા આપવામાં આવે તેવી ખેડૂતો માંગ કરી રહ્યા છે કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ કાસરિયા ન્યૂઝ એટીન ગુજરાતી ધોધમાર વરસાદે જામનગરના ખેડૂતોને પાયમાલ કરી દીધા છે જમીન ધોવાઈ જતા ખેડૂતોને રાતા પાણીએ રોવાનો વારો આવ્યો ખેતરોમાં નદીના પાણી સાથે મોટા મોટા પથ્થરો તણાઈ આવ્યા ખેતરોમાં વાવેલ મગફળીનો પાક સંપૂર્ણ ધોવાઈ ગયો ખેડૂતોનું કહેવું છે કે પાક તો નિષ્ફળ ગયો પરંતુ આગામી સીઝન પણ વાવણી થઈ શકે તેમ નથી કવાય એવું નથી હમુ થાય એમ નથી સરકાર જો કાંઈક અમારા હમુ જોવે તો થાય નકર કાંઈ થાય એવું નથી કે જેમ બને એમ વહેલું કરો તો આ થાય નકર કાંઈ નહીં થાય અમારે કેમ કરવું અમે રહી કેવી રીતના એક તો નાના માણસો છે અને કે ભેરું થાય એવું નથી માન માન કરીને કૂચે મરી છે તો આ ધોવાઈ ગયું બધું અમને જેમ બને એમ સહાય વેલી આપો બીજું કાંઈ નહીં અમને સહાય દો તો બધી નદીના કારણે બધું પૂરમાં તણાઈ ગઈ પણ હવે એ પાછું ખર્ચો ગયો મગફળી ગઈ હવે પાછું નવી સિઝન શિયાળો સિઝન લેવાની કોઈ શક્ય નથી આવડે મોટા જબરજસ્ત પાણા જબરજસ્ત ખાડા આ અમે કઈ રીતે પૂર્ણ કરી શકીએ જન્માષ્ટમીના તહેવાર બાદ પાંચ દિવસે સૌરાષ્ટ્ર કચ્છને ધમરોડ્યું ત્યારે જામનગર જિલ્લાના અનેક ગ્રામ્ય વિસ્તારના ખેડૂતોની હાલત દયનીય થઈ છે ત્યારે ન્યૂઝ એટીન પહોંચ્યું છે ધ્રોલ પંથકના સોયલ ગામે જ્યાં જે દ્રશ્ય જોઈ રહ્યા છો આ જયંતીભાઈ સાપોવડિયાની બાર વીઘા ખેતી છે આ ખેતી નદી કિનારે આવેલી છે ત્યાં જે ધોવાણ થયું છે એ ધોવાણમાં ખેતર પણ ધોવાયું ગયું છે બીજી બાજુ વાત કરવામાં આવે તો જે ખેતરમાં ખેડૂત છે તે ખેડૂતની હાલત દયનીય થઈ છે જે પ્રકારે માથે હાથ દઈને સરકાર સમક્ષ જે વાત કરવામાં આવે તો જે પાક નિષ્ફળ ગયો છે તે પાકને લઈને અહીં ખેડૂતોની મગફળી તો ગઈ છે પરંતુ ખેતર પણ ધોવાઈ ગયું છે આ ધોવાણ અને પાકની નુકસાનીથી બેઠું થવા માટે ખેડૂત અત્યારે સરકાર પાસે સહાયની આસ લગાવીને બેઠો છે કેમેરામેન મનસુખ રામોલિયાની સાથે કિંજલ ન્યૂઝ ન્યૂઝિન ગુજરાતી જામનગર આણંદ જિલ્લામાં પડેલા ધોધમાર વરસાદના કારણે તારાપુર તાલુકામાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ તો આ તરફ અમદાવાદના વાસણા બેરેજમાંથી પણ સાબરમતી નદી અને ડાકોર કાંસમાંથી છોડેલા પાણી ચૌદ ગામોમાં ફરી વળ્યા ન્યૂઝ એટીન ગુજરાતની ટીમ તારાપુરના પ્રભાવિત વિસ્તારમાં પહોંચી હતી તારાપુરના ગામડાઓમાં જ્યાં જુઓ ત્યાં માત્ર પાણી જ પાણીના દ્રશ્યો સામે આવ્યા તારાપુરના ચાંગડા રીજા કાનવાડ ખડા દુગારી ફતેપુર ગલિયાણા સહિતના ગામમાં તબાહી મચાવી ગામના રસ્તાઓ પાણીમાં ગરકાવ હતા તો ખેતરો પણ જાણે કે બેટમાં ફેરવાઈ ગયા હતા આ ઉપરથી પાણી બાવીસ ઇંચ પડ્યું છે ડાંગરમાં અમારો પાક જતો રહ્યો છે સરકારને એટલી અમે અપીલ કરવી છે કે સ્વચ્છ સહાય કરે આપણે સાબરમતીના પાણીના હજારો એકર ડાંગરને નુકસાન પછી ઘર વખરી ઢોરનું નુકસાન અને કોઈ તંત્ર હજુ પાણી પેટ પણ પાણી પેટનું પાણી હલતું નથી તંત્રનું વાસણા બેરાજ ધરો ડેમમાંથી પાણી આવતા રીંજાની તમામ ખેતી નિષ્ફળ ડાંગેર છે ઘઉં છે કપાસ છે ગુલાબ ટોટલ પાકમાં સો સો ટકા નુકસાની છે આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો સર્વત્ર જળ બંબાકારની સ્થિતિ ચોવીસ ઇંચ જેટલો વરસાદ વાસણા બેરેકમાંથી સાબરમતીમાં છોડાયું પાણી તારાપુર તાલુકાના નદી વિસ્તારના બાર જેટલા ગામો પ્રભાવિત બતાવવા માંગીશ કે તારાપુર રોડ છે જ્યાં ત્યાં ખેતરોમાં પણ પાણી વરસાદી પાણી ભરાયા છે જબરજસ્ત પાણી છે બહુ જ ખરાબ પરિસ્થિતિ છે આ સમગ્ર વિસ્તારમાં તારાપુર નું જ્યાં તારાપુર કાનાવાડા રોડ છે ચાંગડા રીજા કાનાવાડા દુગારી ખડા સર્વત્ર પાણી ખેતરોમાં જાણે સાબરમતી નદી જ થઈ ગયા હોય એ પ્રકારની સ્થિતિ સર્જાઈ છે હજી પણ દ્રશ્યમાં બતાવવા માગીશ કે આ આ જે ખેતરોના પાણી છે એ સાબરમતી નદીના જ પાણી છે ઉપરવાસમાંથી જે પાણી છોડાયેલું છે એ પાણી અત્યારે ફરી વળ્યા છે માર્ગો પર પણ સ્થિતિ ખૂબ ગંભીર છે લોકોને વાહન ચાલકોને પણ ખૂબ તકલીફ પડી રહી છે ખેડૂતોનો મહામૂલો ડાંગરનો પાક પણ ડૂબી ગયો છે એટલે હાલ આ સ્થિતિ ખૂબ ગંભીર છે આ બાજુ હમણાં થોડાક ક્ષણો પહેલાં જ સરકારના વહીવટીતંત્રનું એક હેલિકોપ્ટર હમણાં ઉપરથી જ ગયું જ્યાં સર્વે કરવા નીકળ્યું હોય એવું ચોક્કસ કહી શકાય એટલે હાલ અહીંયા જે સ્થાનિક લોકો છે એ અપેક્ષા રાખી રહ્યા છે કે એમને તાત્કાલિક સહાય મળે સરકાર તરફથી કેસડોલની જે અપેક્ષા છે એ રાખી રહ્યા છે ખૂબ ગંભીર પરિસ્થિતિ વચ્ચે અહીંયા સ્થિતિ એવી છે કે તારાપુરના આ જે પૂર પ્રભાવિત લોકો છે વરસાદથી પ્રભાવિત લોકો છે શું કરવું ક્યાં જવું એવું એ એક કોઈ પણ સમજણ એમને પડતી નથી અમદાવાદીઓ પણ સાવધાન રહેજો એ ટ્રીટમેન્ટ થી આવતું પાણી ડહોડું આવી શકે પીવાનું પાણી ડહોડું આવે તો પાણી આવશે આવનારા દિવસોમાં એટલે અત્યારે હાફ નર્મદાની કેનાલનું જે પાણી છે એ લગભગ ચારસો એમએલડી આપણે સોળસો એમએલડીમાંથી ચારસો એમએલડી નર્મદાનું પાણી લઈએ છીએ એટલે અત્યારે ખાસ નર્મદાઓ ચારસો એમએલડી જે પાણી સપ્લાય કરીએ છીએ મોટાભાગે નવા પશ્ચિમ ઝોનમાં અને અમુક પશ્ચિમ ઝોનના અમુક વિસ્તારો છે ત્યાં આપણે આ પાણી આપીએ છીએ એટલે આ પાણી જે આપીએ છીએ ત્યાં ગાડી ટર્મિનલનું પ્રમાણ થોડુંક રહેશે એટલે આ પાણીને ઉકાળીને પીવો એમનો પણ પીવાથી કોઈ વાંધો નથી પણ ઉકાળીને પીવો તો સારું રહે Punch Mahal,

ખેતીવાડી અધિકારીએ જણાવ્યું હતું કે સર્વેની કામગીરી ચાલુ છે થોડા સમયમાં નુકસાનનો રજૂઆત ઊભો પાક સદંતર નષ્ટ થઈ ગયો છે બીજા પાકોને પણ ભારે નુકસાન થઈ ગયું છે તો અહીંના બધા ખેડૂતોની બધાની માગ એવી છે કે તાત્કાલિક ખેતીવાડી વિભાગ દ્વારા આ જે પાકોને નુકસાન થયેલું છે એનું તાત્કાલિક સર્વે થઈ જાય કરી હતી એમાં ભૂંડને રોજ ખાઈ ગયા અને ત્યાં પછી થોડું વધુ વરસાદે બહુ નુકસાન કર્યું છે પાણી ભરાયું બધું જમીન દોષ મકાઈ થઈ ગઈ છે એટલે હવે જે કંઈ હતું એ બધું જ પૂરું થઈ ગયું છે તો ગુજરાત બધું ચલાવતા હતા પણ અત્યારે બધું જ પૂરું થઈ ગયું છે એટલે હવે કંઈ જે કંઈ સરકારની માંગણી કરીએ છે જે કંઈ વળતર અમને થોડું ઘણું વળતર આપે મકાઈનો પાક સોયાબીનનો પાક કપાસ અને શાકભાજીમાં અસરગ્રસ્ત થયેલ છે કુલ અસરગ્રસ્ત વિસ્તાર જોઈએ તો ગુજરાતીની ટીમ જયારે બેડી ગામ પહોંચી તો ખેતરોમાં તારાજીના દ્રશ્યો જોવા મળ્યા બેડી ગામમાં રહેતા અશ્વિનભાઈ સોરઠિયાએ પંદર વીઘા ખેતરમાં તુવેરનું વાવેતર કર્યું હતું પરંતુ વરસાદ એવો વરસ્યો કે પાક સાફ થઈ ગયો ખેડૂતે મજૂરી પાછળ પાંત્રીસ અને બિયારણ પાછળ દસ જેટલો ખર્ચ કર્યો પરંતુ વરસાદે ખેડૂતોને તમામ આશાઓ પર પાણી ફેરવી દીધું બીડી ગામની આશરે આઠસો વીઘા જમીનમાં વરસાદી પાણી ફરી વળ્યા ખેતરોમાં ઠેર ઠેર વિનાશના દ્રશ્યો જ જોવા મળ્યા બીડી ગામના અન્ય એક ખેડૂતે ફ્લાવરનું વાવેતર કર્યું હતું પાક તૈયાર પણ થઈ ગયો પરંતુ વરસાદે તમામ આશા ઉપર પાણી ફેરવી દીધું બીડી ગામમાં મોટાભાગે શાકભાજીનું વાવેતર થાય છે બીડી ગામના અન્ય ખેડૂતનો મરચાનો પાક વરસાદમાં બળીને ખાત થઈ ગયો પરંતુ આ વખતે સો ટકા શાકભાજીનો પાક વરસાદમાં બળીને ખાક થયો છે વાવેતર વાવેતર તો મહિના થઈ ગયા જે કર્યું હવે જે ચાલુ થવાની તૈયારી હતી અમે જે અમારે લાણી લેવાની હતી ને ત્યાં બરાબર આ વરસાદ એટલો આવ્યો ને તો કાંઈ લેવા પણ એવો વરસાદ પડ્યો થાય એના કારણે મારે મરચીનો જે પાક હતો એ સંપૂર્ણપણે નાશ થઈ ગયો છે અને એ મજૂરની મજૂરી છે એનો ખર્ચ છે એ બહુ વધારે વળતો હોય છે મરચીમાં જેથી કરીને મને નફા કરતા નુકસાની વધારે આવી છે અને અન્યથા મારા પાક ટોટલ નિષ્ફળ ગયો છે અત્યારે રાજકોટના ઉપલેટાના સેવંતરા ગામ પાસે મોજેશ્વર મહાદેવ મંદિર પાસેનો સતનામ સાગર ચેકડેમ તૂટી ગયો મોજ ડેમના ગેટ ખોલાયા બાદ નદીમાં પાણીની આવકને કારણે બે હજાર પાંચમાં બનાવેલ સતનામ ચેકડેમ તૂટ્યો છે આ ચેકડેમ પારો તૂટી જતા પાણી વહી રહ્યું છે સેવંતરા ગામનો ખેડૂતોનો મુખ્ય પાણીનો સ્ત્રોત આ ચેકડેમનો પારો તૂટતા ખેડૂતો હવે મુશ્કેલીમાં મુકાયા છે આ ગામના બે હજાર પાંચસોથી વધારે ખેતરમાં શિયાળા અને ઉનાળામાં પાણીનો ઉપયોગ અહીંયાથી થતો હોય છે અગાઉ ત્રણ વર્ષ પહેલા સરપંચે પણ એક ચેકડેમનો પાળો નબળો પડી ગયાની રજૂઆત કરી હતી અને હવે પાળો તૂટતા પાણીનો જે ભરાવો છે એ થઈ ગયો છે લાંબા ટાઈમનો ઘઉં કે એ પિયત નહીં થાય પણ ટૂંકા પિયત શિયાળુ પિયત થઈ એક છે અને અત્યારે હાલની અંદર આટલો અવિરત વરસાદને હિસાબે છે જે અત્યારે જે વાવેલું છે એ સંપૂર્ણ નાશ પામેલ છે એડા કપાસ તુવેર સોયાબી અને મગફળી આ બે મોલ ની અંદર જ છે એની અંદર વીસ ટકા જેવો જીવંત છે બાકી સંપૂર્ણ નાશ પામેલું છે એમ